દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. કોષોનું સમાંતર જોડાણ, આપણે જેમ અવરોધોના જોડાણ શીખી ગયા એમ કોષોનું પણ સમાંતર જોડાણ, મતલબ એના એક ધ્રુવને એક છેડા સાથે અને બીજા ધ્રુવને બીજા છેડા સાથે જોડીને એક કોમન પરિપથ બનાવવામાં આવે તો એને કોષોનું સમાંતર જોડાણ કહે છે. આપણે અહીંયા આગળ આકૃતિ દોરી છે, આમાં જો E1 અને E2 વિદ્યુત ચાલક બળ ધરાવતા બે કોષો જેમનો આંતરિક અવરોધ કેટલો છે R1 અને R2, એવા બે કોષોને જો B1 અને B2 બિંદુ સાથે એકબીજા સાથે સમાંતરમાં જોડેલા છે, એક જ દિશામાં જોડી શકો ને આને વિપરીત દિશામાં પણ જોડો તો પણ સમાંતર કહેવાય, પણ એનું છેલ્લું ઓપ્શન લઈશું કે જો આને ફેરવીને જોડેલા હોય તો આપણે શું ઓપ્શન લઈ શકીએ. ઓકે, તો આ છે એનો R1 અને R2 આંતરિક અવરોધ. તો આપણે અહીંયા આગળ વર્ણન લખી શકીએ કે કોષોના બંને ધ્રુવોને એક બિંદુએ અને બીજા બે ધ્રુવોને બીજા બિંદુ સાથે આકૃતિમાં E1 અને E2 વિદ્યુત ચાલક બળ ધરાવતા બે કોષોના ધન ધ્રુવને B1 સાથે અને ઋણ ધ્રુવને B2 સાથે જોડી અને તેમનો સમાંતર પરિપથ દર્શાવવામાં આવે છે. ઓકે, સરળ છે, આપણે પહેલા એને નોંધી લઈએ. આકૃતિમાં જો આપણે નોંધી દીધું છે, આકૃતિમાં E1 અને E2 વિદ્યુત ચાલક બળ ધરાવતા બે કોષો જેમના આંતરિક અવરોધ R1 અને R2 છે તેમને એકબીજા સાથે કેવી રીતે જોડેલા છે, સમાંતર સમાંતર જોડેલા છે. હવે વિચારો કે આ દિશામાંથી આવતો પ્રવાહ જો I હોય તો અહીંયા આવશે, આ બિંદુ આવતા એના બે વિભાગ પડી જશે. હવે જો E1 આંતરિક અવરોધ વાળા કોષને જો E1 I1 મળે અને E2 વાળાને I2 મળે તો આમાંથી પસાર થઈ અને I2 અહીંયા જશે અને I1 અહીંયા જશે, વળી B1 માં થઈને વળી આ પ્રવાહ કેવો થઈ જશે, I થઈ જશે. અહીંયા ઉલટી દિશામાં દર્શાવે છે એટલે ચાર્જિંગ થાય છે એવું આપણે સમજી લઈએ. તો અહીંયા લખીશું I પ્રવાહ વિભાજન પામે છે. ઓકે, તો અહીંયા આપણે શું લખી શકીએ, આમ I બરાબર I1 પ્લસ I2, ધીસ ઇઝ રિઝલ્ટ નંબર 1. ઓકે, હવે વિચારો કે B1 અને B2 વચ્ચેનો PD વિચારવો છે તો B1 અને B2 વચ્ચેના PD માં આપણે શું લઈ શકીએ, E1 R1 થશે, ખબર પડે છે, I1 માઇનસ E1 R1, અથવા તો આ બંને વચ્ચેનો PD V હોય તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ પ્રમાણે શું થશે, E માઇનસ IR થશે. યાદ છે ને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ આપણે શું લખતા હતા, V = E માઇનસ IR. તો અહીંયા આપણે લખી શકીએ B1 અને B2 વચ્ચે આને બ્રાન્ચ 1 કહીએ, આ પહેલો રસ્તો ને આ રસ્તો 2, 1 અને 2 માર્ગ માટે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત વી હોય તો અહીંયા લખીશું વી બરાબર, આના આ લાઈન માટે શું લખી શકીએ, E1 માઇનસ I1 R1 લખી શકો. તો આના પરથી તમે I1 મેળવવો હોય તો શું મેળવશો, બંને માટે લખી ચલો, અને સિમિલરલી વી બરાબર E2 માઇનસ I2 R2. I1 R1 ને કરતા બનાવો, I1 R1 તો શું થશે, E1 માઇનસ V, આપણે I1 જોઈએ છે તો શું થશે, E1 માઇનસ V / R1 લખી શકીએ. સિમિલરલી અહીંયા આગળ I2 R2 બરાબર
શું લખીશું? ઈ ટુ માઇનસ વી, તો આઈ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ટુ માઇનસ વી અપોન આર ટુ. ધીસ ઇઝ રિઝલ્ટ નંબર વન, ધીસ ઇઝ રિઝલ્ટ નંબર ટુ. ઓકે, રિઝલ્ટ નંબર વન એન્ડ રિઝલ્ટ નંબર ટુ. શું આ બંને આઈ વન આઈ આઈ ટુ ની કિંમત સમીકરણ અહીંયા એક છે તો અહીંયા બે ત્રણ આપી દઈએ. ચાલો આપણે ઇક્વેશન નંબર ટુ એન્ડ ઇક્વેશન નંબર થ્રી આપી દઈએ. સમીકરણ બે અને ત્રણ ને એકમાં મૂકતા ચલો તો આપણને શું મળશે? આઈ બરાબર આઈ વન, આઈ વન ની જગ્યાએ ઈ વન માઇનસ વી અપોન આર વન પ્લસ ઈ ટુ માઇનસ વી અપોન આર ટુ. ધેરફોર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ વન અપોન આર વન માઇનસ વી અપોન આર વન પ્લસ ઈ ટુ અપોન આર ટુ માઇનસ વી અપોન આર ટુ. શું લખી શકાય? લખી શકાય? તો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ વન અપોન આર વન પ્લસ ઈ ટુ અપોન આર ટુ. આ બંનેને પાસે પાસે લઈ લીધા, માઇનસ આ બંને માટે વી કોમન કાઢી દો તો શું થશે? વન અપોન આર વન પ્લસ વન અપોન. સાદરૂપ ખ્યાલ આવી ગયો? ઓકે, તો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ નીચે ગુણાકાર ઉપર ક્રોસ ગુણાકાર તો શું થશે? ઈ વન આર ટુ પ્લસ ઈ ટુ આર વન ડિવાઈડેડ બાય આર વન આર ટુ માઇનસ વી. અહીંયા તો આર વન પ્લસ આર ટુ ઉપર લખીએ, નીચે આર વન આર ટુ, આર ટુ પ્લસ આર વન ને આર વન પ્લસ આર ટુ સેમ જ છે. આપણે તો વી જોઈએ છે. શું જોઈએ છે? વી. તો વી ને આ તરફ લાવો અને આઈ ને આ તરફ. તો વી આર વન પ્લસ આર ટુ ડિવાઈડેડ બાય આર વન આર ટુ ઇઝ ઇક્વલ્સ, પહેલા આને લખીએ, ઈ વન આર ટુ પ્લસ ઈ ટુ આર વન ડિવાઈડેડ બાય આર વન આર ટુ માઇનસ આઈ. વી ને કરતા બનાવી તો આ બાજુ આવશે તો આ બંનેના છેદમાં આવશે, જેને ગુણાકારમાં લઈએ તો વ્યસ્ત થઈ જશે. આ આના છેદમાં આવશે ને આના પણ છેદમાં આવશે, તો ગુણાકારમાં લઈએ તો વ્યસ્ત થઈ જાય. તો વ્યસ્ત થઈ જાય તો ઉલટું ગુણાકાર લઈ શકીએ ને આની સાથે. જો આ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે, એક તો ઈ વન આર ટુ પ્લસ ઈ ટુ આર વન ડિવાઈડેડ બાય આર વન આર ટુ ગુણાકારમાં આનો વ્યસ્ત લખી લઈએ તો શું થશે? આર વન આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ આ પૂરું માઇનસ આઈ આનો વ્યસ્ત લખો, આર વન આર ટુ ડિવાઈડેડ બાય આર વન પ્લસ આર ટુ. ઓકે, ખ્યાલ આવી ગયો? આમાં શું કેન્સલ થાય છે? હા, આર વન આર ટુ છે તારે આને આના નીચે લાવી દે તો બંનેનો છેદ સમાન થઈ જાય છે. સમાન થઈ જાય છે તો આપણને અહીંયા લખીએ, વી ઇઝ ઇક્વલ્સ ટુ ઈ વન આર વન પ્લસ ઈ ટુ આર ટુ ડિવાઈડેડ બાય આર વન પ્લસ આર ટુ. આ એક, હા, ઈ વન આર ટુ, ઈ વન આર ટુ ઈ ટુ આર વન, યસ, માઇનસ આઈ આર વન આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ. અને ટૂંકમાં રીતે લખાય, ધેર ફોર વી ઇઝ ઇક્વલ્સ ટુ આખાને શું કરીએ, બંને કોષોના સંદર્ભમાં ઇક્વિવેલેન્ટ ઈએમએફ, આ ઇક્વિવેલેન્ટ ઈએમએફ અને માઇનસ આઈ આ એમનો આર ઇક્યુ, આર ઇક્યુ એટલે ઇક્વિવેલન્ટ ઓફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, આંતરિક અવરોધનું. અહીંયા ધ્યાન આપશો, આ
આ બંને બેટરીઓનો ઇક્વિવેલન્ટ ઈએમએફ ને ઈઈક્યુ કહીશું અને બંનેના અવરોધ ને ઇક્વિવેલન્ટ છે એટલે આર ઈક્યુ કહીશું. તો આ થઈ ગયું ઈક્યુ નો મતલબ ઇક્વિવેલન્ટ ઈએમએફ, સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ. તો અહીંયા લઈશું આપણે સીધું લઈ લઈએ અને ઇક્વેશન નંબર 3 અહીંયા લખી દઈએ, લાઈન સીધી આવી જાય. તો સમજો અહીં EEQ બરાબર ઉપરથી દેખી શકાય છે કે કેટલું છે E1R2 plus E2R1 divided by R1 plus R2 તથા REQ બરાબર R1 R2 upon R1 plus R2. ઓકે, તો આપણે આટલું લઈએ. આમ E1 EQ divided by R EQ લેવામાં આવે તો શું થશે, E1 EQ ના છેદમાં R EQ લો તો આ વસ્તુ કેન્સલ થઈ જશે, કેન્સલ થઈ જશે છેદ. આપણે ડાયરેક્ટ સમજી શકો છો તમે, E1 EQ ના છેદમાં R EQ લો એટલે એનો સમાન છેદ કેન્સલ થશે. તો રહેશે શું, E1 R2 E2 R1 divided by R1 R2, E1 R2 plus E2 R1 divided by R1 R2. બંનેના છેદમાં આર વન આર વન આપી દો, એપ્સિલોન ઇક્યુ અપોન આર ઇક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ વન આર ટુ ડિવાઇડેડ બાય આર વન આર ટુ પ્લસ ઈ ટુ આર વન ડિવાઇડેડ બાય આર વન આર ટુ. શું કેન્સલ થશે, આર ટુ આર ટુ કેન્સલ થશે, આર વન કેન્સલ થશે, ઈ ઇક્યુ અપોન આર ઇક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ વન અપોન આર વન પ્લસ E2 upon R2. સમજ પડે છે? અહીં 1 upon R EQ is equal to શું થશે, 1 upon R1 plus 1 upon R2. તો આ તો થાય છે ને, કારણ શું છે, બંને અવરોધો કેવા જોડેલા છે, સમાંતરમાં. તો સમાંતરમાં જોડેલા હોય તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થશે, બંનેના વ્યસ્તના સરવાળા બરાબર થશે. ખ્યાલ આવે છે ને, તો એ અને બી વચ્ચે બંને રેઝિસ્ટન્સ સમાંતરમાં છે. તો આ સૂત્ર ઓફકોર્સ સમાંતરનું જ આવશે. ઓકે, જો આ તો વાત થઈ આની, બે અવરોધો છે એની, જો આપણી પાસે બે ના બદલે એન અવરોધો હોય તો, એન બેટરી હોય તો, એન બેટરી એટલે ઉપર બધી એન બેટરી છે, નીચે પણ એન બેટરી છે, મતલબ એન બેટરી હોય આપણે 1, 2, 3, 4 આમ એકબીજા સાથે સમાંતર જોડેલી છે. જો N બેટરીને એકબીજા સાથે સમાંતર જોડેલ હોય તો એપ્સિલોન ઇક્યુ અપોન આર ઇક્યુ બરાબર શું લખી શકો, એપ્સિલોન અપોન આર વન પ્લસ સોરી ઇ ટુ અપોન આર ટુ પ્લસ ઇ થ્રી અપોન આર થ્રી પ્લસ અપ ટુ પ્લસ ઇએન અપોન આર એ, જ્યાં વન અપોન આર ઇક્વલ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી પ્લસ અપ ટુ પ્લસ વન અપોન આર એ. ખ્યાલ આવી ગયો? તો હવે તમને જ્યારે ઇક્વિવેલન્ટ ઈએમએફ નું સૂત્ર પૂછે ત્યારે આ લખશો, જેમાં આંતરિક અવરોધ આપેલો હોય અને સમતુલ્ય અવરોધ એનો હોય તો આર વન આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ, જેને આપણે આ રીતે પણ લખીએ છીએ ને, વન અપોન આર ક્યુ બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ, આ રૂપાંતર જ છે. ઓકે, ટૂંકમાં જો તમે એન સેલને એકબીજા સાથે જોડશો, એન સેલને, તેનો ઈએમએફ તો નહીં બદલાય, ઈએમએફ કેટલો રહેશે, વી વી, બંનેનો સમાન છે ને, એન હશે તો પણ એનનો પણ કેવું હશે, સમાન હશે. તો એનો બદલાશે શું, પ્રવાહ બદલશે, પ્રવાહ બદલાશે. ઓકે, અને ઇક્વાવેલન્ટ માટે આ સૂત્ર છે, ગયા વર્ષના અભ્યાસક્રમમાં જે સૂત્ર હતું એ પણ થોડી અલગ રીતે તારવેલું હતું, કિર્ચોફના નિયમ આધારિત, કારણ કે એ ટોપિક કિર્ચોફના નિયમ પછી આવતો હતો ત્યારે, આપણે એને કિર્ચોફના નિયમ આધારિત તારવ્યું છે. હજુ આપણે કિર્ચોફના નિયમો આમાં ભણવાના બાકી છે, એટલે આપણે પહેલા
શ્રેણી અને સમાંતરના નિયમ પ્રમાણે જ શોધ્યું. બંને રીતે આપણા જવાબ આવી શકે, બરાબર? આ સરળ રીત છે, એટલે આ તમે યાદ રાખશો. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ.